હેલો બચ્ચા પાલટી, જય શ્રી કૃષ્ણ. હું છું રોહિત ખેર અને આ છે તમારું ફેવરિટ એવું યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત ખેર ફિઝિક્સ, જેની અંદર આજના લેક્ચરમાં આપણે વાતો કરવાની છે ક્લાસ 11 ચેપ્ટર નો સરસ મજાનો જે ટોપિક છે એટલે કે તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવો. બચ્ચા પાલટી, અલગ અલગ ના યંગ મોડ્યુલસ તમને કોષ્ટક 9.1 ની અંદર આપેલા છે. એલ્યુમિનિયમ નો યંગ મોડ્યુલસ ફલાણું, તાંબા માટે ફલાણું, કોપર માટે ફલાણું, લોખંડ માટે ફલાણું, એમ દરેકનું તમને કાંઈક કાંઈક યંગ મોડ્યુલસ આપેલો છે. હવે એક ક્વેશ્ચન તો એવો થાય ને કે સર, વૈજ્ઞાનિકોએ આ દરેક જે કંઈ દ્રવ્ય છે એનો યંગ મોડ્યુલસ કેવી રીતે શોધેલો હશે? તો બસ આજના લેક્ચરમાં આપણે એ જ ક્વેશ્ચનના આન્સર તરફ જવાનું છે, યંગ મોડ્યુલસ પ્રેક્ટિકલી કેવી રીતે નક્કી કરાય. તો પછી ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ સરસ મજાનો લેક્ચર. તો કોઈ પણ તાર હોય, ધારો કે એલ્યુમિનિયમ નો તાર છે, કોપર નો તાર છે કે લોખંડ નો તાર છે, એનો જે દ્રવ્ય, ધારો કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે કે કોપર છે, એ દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવાની જે પ્રાયોગિક મેથડ છે, પ્રેક્ટિકલી જે મેથડ છે જે વૈજ્ઞાનિકો ધારો કે યુઝ કરે છે, એ તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તમે અહીંયા શું દેખાય છે, પેલી નજરે નજર નાખો, તમને બે તાર દેખાય છે. બે તારના નામ આપણે આપી દીધા છે, તાર એ અને તાર બી. તાર એ જે છે તેને આપણે સંદર્ભ તાર લઈએ છીએ. કેવો તાર? તો કે સંદર્ભ તાર, જે રેફરન્સ માટે હોય છે એ. અને તાર બી નું નામ આપણે આપી દીધું છે, એ છે પરીક્ષણ તાર, ટેસ્ટિંગ વાયર, કે જેના માટે આપણે યંગ મોડ્યુલસ શોધવાનો છે. કરવાનો શું છે, બંને તાર સેમ જ લેવાના છે, એક જ મટીરીયલ ના લેવાના છે, લંબાઈ પણ બંનેની સેમ લેવાની છે, એ ટાઈપનો તમારે ગોઠવણી કરવાની છે, બરાબર. પણ તાર એ જે સંદર્ભ તાર છે, ત્યાં તમે જોઈ શકશો ત્યાં એમ અને વી છે. તો કેપિટલ એમ અને કેપિટલ વી શું બતાવે છે? કેપિટલ એમ બતાવે છે મુખ્ય સ્કેલ, મેઇન સ્કેલ. ત્યાં સ્કેલ હોય બચ્ચા પલ્લી, તાર સાથે કનેક્ટેડ હોય છે ત્યાં સ્કેલ. અને કેપિટલ વી બતાવે છે એની સાથે કનેક્ટેડ હોવાની છે બીજી સ્કેલ, એટલે કે જેનું નામ આપી દીધું છે આપણે વર્નિયર સ્કેલ. વર્નિયર સ્કેલ શું છે એ આપણે, તમને ખબર હશે સેકન્ડ ચેપ્ટરમાં આપણે એવું આવતું, નાના અંતરોના માપન માટે જે વપરાતી સ્કેલ છે એટલે કે વર્નિયર સ્કેલ, બરાબર. સ્કેલ જેવી જ છે, તમે લોકો જો પ્રેક્ટિકલમાં તમે લોકો ગયા હશો તો તમને ત્યાં સ્કેલ, વર્નિયર સ્કેલ, માઇક્રોમીટર, સ્ફેરોમીટર, એવું બધું જ આવતું હશે જો પ્રેક્ટિકલમાં ગયા હશો તો. પણ ખબર નહીં હજી પ્રેક્ટિકલ તમારા ચાલુ થયા છે કે નહીં, એટલે એ વસ્તુને રાખીએ સાઈડમાં. ત્યાં વર્નિયર સ્કેલ છે એવું સમજો, ને વર્નિયર સ્કેલનું કામ છે નાનું નાનું ટેચકડું એવું લંબાઈમાં ફેરફાર માપવાનું, બરાબર. સંદર્ભ તાર જે છે એનું કામ એ છે ત્યાં બંને સ્કેલ રહેલી હોય છે. જે આપણો પરીક્ષણ તાર છે બી, એ જે તાર છે એની અંદર આપણે એક એરો આપણે રાખેલો હશે એટલે ખબર પડશે કે લંબાઈ કેટલી હશે. ફોર એક્ઝામ્પલ, આપણે ધારો કે હાઈટ આપણી માપવી હોય તો અહીંયા આપણે દિવાલમાં બધા લખેલા હોય ને, 5 ફૂટ, 6 ફૂટ, 2 ફૂટ, કેટલા ફૂટ એવું, એના માટે. સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ યાદ રાખવાની છે કે આ બંને તાર એકદમ સ્ટ્રેટ રહેવા જોઈએ, બરાબર. તો એકદમ સ્ટ્રેટ રહી એના માટે શું કરવાનું છે, બંને તારની નીચે થોડુંક એવું દળ તો ફરજિયાત સ્ટાર્ટિંગની અંદર લગાડી જ દેવાનું, જેથી તાર એકદમ સીધા રહે, બાકી તાર વાકા ચૂકા વળી જાય ને, મેગીની જેમ થઈ જાય, કઈ નક્કી કહેવાય નહીં, એટલે કે એકદમ સીધા રાખવાના છે, કર્લી હેર નહીં, સ્ટ્રેટ હેર કરી નાખવાના છે, બરાબર. હવે કરવાનું શું છે બચ્ચા પલટી, હવે જે ટેસ્ટિંગ વાયર છે, બરાબર, જેનું આપણે પરીક્ષણ, એનામાં દ્રવ્યનું યંગ મોડ્યુલસ નક્કી કરવું છે, એના નીચે ધીમે ધીમે કરતું વજન વધારતું જવાનું આપણે એ તાર સાથે. 10 કિલો, 20 કિલો, 40 કિલો, એવી રીતે વજન વધારતું જવાનું. સાહેબ 40 કિલો થોડું ખમી હગે, અને જેટલું ખમી હગે એટલું, પણ ધીમે ધીમે નીચે વધારતું જવાનું, જેથી નીચે તરફ વજન બળ વધશે. હવે યંગ મોડ્યુલસ શોધવા માટે સાવ સિમ્પલ વસ્તુ જો આપણી પાસે આવી ગઈ. જો યંગ મોડ્યુલસ નું સૂત્ર યાદ કરો તો ભાઈ, યંગ મોડ્યુલસ એટલે હતું શું? તો કે સરજી, પ્રતિબળના છેદમાં વિકૃતિ. હવે તો પ્રતિબળ એટલે કે શું થવાનું છે સરજી? ફોર્સ અપોન એરિયા, પુનઃસ્થાપક બળના છેદમાં એરિયા. અને વિકૃતિ એટલે કે શું થવાનું છે સરજી? ડેલ્ટા એલ અપોન એલ, છેદનો છેદ જશે અંશમાં. તો કઈ વસ્તુ આવવાની છે? એફ એલ ના છેદમાં એ ડેલ્ટા એલ, યંગ મોડ્યુલસ નું સમીકરણ. જો યંગ મોડ્યુલસ બરાબર તમે આ ટાઈપનું પણ લખી શકો છો, એફ એલ એ ને બદલે લખી નાખો છો તમે પાય આર સ્ક્વેર અને ડેલ્ટા એલ. જો આ દરેક વસ્તુ આપણી પાસે હોય તો યંગ મોડ્યુલસ આવડી છે.
શું દરેક વસ્તુ આપણી પાસે છે તો કે હા F એટલે કે શું છે નીચે તરફ લાગતું બળ ઈ બળ તો ખરેખર વજન બળ ના થઈ ગયું તો કે સર હા તો F ને બદલે તમે ધારો કે ત્યાં mg લઈ લો ધારો કે અહીંયા લખી નાખ્યું છે F ને બદલે mg l m નું m છેદમાં pi r સ્ક્વેર અને ડેલ્ટા l કાઈ નથી કરેલું કે અહીંયા જે F હતું અહીંયા જે આ F હતું F ને બદલે આપણે લઈ લીધું છે mg અહીંયા જે એરિયા હતો એરિયાને બદલે આપણે લખેલું છે pi r સ્ક્વેર હવે જો તો શું દરેક વસ્તુ તમારી પાસે છે m કેટલું નીચે દળ લટકાવેલ છે તો આપણે ખબર હોય ને ભાઈ આપણે ખુદ ત્યાં હળી કરવા ગયા હતા 2 કિલો 4 કિલો આપણે ખુદ ગયા હતા તો m આપણી પાસે છે ચલો m ઉપર કરીએ રાઈટ ભાઈ તને શું થયું ચલો m ઉપર કરીએ રાઈટ m ખબર છે g સ્મોલ g 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પૃથ્વીની આસપાસ તે જોવાનું છે એ પણ ખબર છે દોરીની લંબાઈ જે L છે જે તારની લંબાઈ જે છે પરીક્ષણ તાર કરીએ છીએ એ લંબાઈ ખબર પડી જાય કેમ કે હા સર ખબર પડી જવાનું છે કેમ કે સાઈડમાં જે બીજો તાર પણ રહેલો છે એટલે કે દોરીની લંબાઈ પણ આપણે ખબર પડી જવાની છે બરાબર પાઈ તો 3.14 ખબર જ છે ત્રિજ્યા જે તાર વાપરેલો છે એની રેડિયસ કેટલી છે એ રેડિયસ પણ આપણે ખબર પડી જાય કે ભાઈ 1 સેન્ટીમીટર રેડિયસ છે જો કેટલી ના હોય 1 mm છે 2 mm છે કેટલી છે એ રેડિયસ પણ આપણે તો ખબર હોવાની છે આપણે જ તાર ગોઠવો છે તે તારની રેડિયસ આપણે ખબર હશે જો કે તમને પ્રેક્ટિકલમાં પણ આવશે બરાબર પ્રેક્ટિકલમાં તમે જ્યારે જશો પ્રેક્ટિકલની અંદર એવું આવે છે ભાઈ તમારા વાળની ત્રિજ્યા પણ તમારે માપવાની હશે એના માટે આપણે વર્નિયર સ્કેલ વાપરશું ને ત્યાં માપશું એટલે આપણે નાના નાની જે ત્રિજ્યા આપણે માપી શકશું ટેન્શન લેવાનું નથી ત્રિજ્યા પણ આપણે ખબર છે ડેલ્ટા એટલે કે થતો ફેરફાર હવે લંબાઈમાં થતો ફેરફાર કેમ શોધવાનો જો પેલા નીચે દળ લટકાવ્યા વગર જે લંબાઈ હોય એ માપી લેવાની દળ લટકાવ્યા વગર ધારો કે દર્શક આવે છે અહીંયા ધારો કે અહીંયા કોઈ લંબાઈ હતી ફલાણા જેટલી પછી નીચે કંઈક તમે દળ લટકાવેલું છે એટલે તારની લંબાઈ થોડીક વધી તો જે દર્શક હતો થોડુંક નીચે આવી ગયું તો ખબર ન પડે ભાઈ એટલી લંબાઈ વધી આપણે ખબર ન પડે પડી જાય ને તો ડેલ્ટા એલ પણ આપણે ખબર છે એટલે આમ જો આ સમીકરણમાં બધું જ ખબર છે યાર એમ જી એલ છેદમાં પાઈ આર સ્ક્વેર ડેલ્ટા એલ બધું જ ખબર છે જો બધી જ ખબર હોય તો બચ્ચા પાલડી યંગ મોડ્યુલસ ના મળી જાય તો કે હા સર મળી જાય યંગ મોડ્યુલસ મળી જવાનો છે બરાબર હવે ક્વેશ્ચન એવો થાય કે સર ચલો બધું સમજાઈ ગયું સર તમે કીધું ને સર બધી ખબર પડી ગઈ એમ ખબર જી ખબર એલ ખબર પાઈ આર સ્ક્વેર ડેલ્ટા એલ બધી ખબર છે સર તો યંગ મોડ્યુલસ મળી જવાનો છે પણ સર એ કહું તો આ જે સંદર્ભ તાર હતો એનું કામ શું સર પરીક્ષણ તારમાં તો સમજાણું છે બેનું તો આપણે શું કરવું છે એનું તો આપણે યંગ મોડ્યુલસ નક્કી કરવું એટલા માટે એ લીધો પણ સાહેબ આ બીજો જે તાર છે સંદર્ભ તાર એનું કામ શું સાહેબ સ્કેલ જ રાખે છે સાહેબ સ્કેલ તો સાહેબ આપણે દિવાલમાં ફિટ કરી દઈએ તો બી ચાલે ન ચાલે સ્કેલ કઈ સર તારમાં શું કામ ત્યાં ફિટ કરી સાહેબ સ્કેલ તો તમે દિવાલમાં ફિટ કરી દો તો પણ ચાલે હા વાત સાચી છે તમારી દિવાલમાં ફિટ કરી દો તો પણ ચાલે પણ એનાથી બચ્ચા પલટી નાની એવી ત્રુટી આવવાની શક્યતા રે સર કેમ ત્રુટી આવે વિચારો કે ભાઈ જે તાર છે આપણે શીખવાના છે આગળના ચેપ્ટરમાં ઉષ્મીય પ્રસરણ ને તમને પણ નવમા દસમાનું બેઝમાં થોડી ખબર હશે તાપમાન ઉપર તારની લંબાઈ આધાર રાખે જો તાપમાન વધ્યું તો લંબાઈ થોડીક વધુ વધી જાય એટલે જો સામે દિવાલ રાખેલી હોય સામે દિવાલ રાખેલી હોય ને અહીંયા જે તમે લંબાઈનો જે વધારો તમે જે માપો છો એ લંબાઈનો જે વધારો કઈ દળના લીધે જ થયો નથી ને થોડુંક એવું તાપમાનના લીધે પણ વધારો થયો ને તમે ડેલ્ટા એલમાં તાપમાનના લીધે થતો વધારો પણ જો તમે ગણી લીધો તો યંગ મોડ્યુલસ શોધવામાં એરર આવે ન આવે તો કે સર હા આવે એ એરર ના આવે એટલા માટે સંદર્ભ તાર રાખે તો સવાલ થાય સર તો સંદર્ભ તાર હોય તો એ તાપમાનના લીધે તો ફેરફાર થાય ને હા પણ તો તાપમાનના લીધે ફેરફાર થશે તે બંને તારમાં ફેરફાર થશે વિચારજો તાપમાનના લીધે જે લંબાઈમાં ફેરફાર થશે તો બંને તારમાં થશે કેમ કે યાર બંને તાર માટે ટેમ્પરેચર સમ એવું તો નહીં કે સર અહીંયા ટેમ્પરેચર વધુ છે ને અહીંયા ટેમ્પરેચર ઓછું છે સાહેબ અહીંયા ગરમી લાગે અહીંયા ઠંડી લાગે એવું તો ન હોય ને બંનેમાં સમાન ટેમ્પરેચર હશે એટલે જો તાપમાનના લીધે જો લંબાઈ વધવાની હશે તો બંનેની લંબાઈ વધવાની છે બરાબર ફોર એક્ઝામ્પલ સમજો જો આ ટાઈપનું છે સમજો આ ટાઈપનું છે જો તમે અહીંયા દિવાલમાં જો તમે ફિક્સ રાખેલી છે સ્કેલ 1 2 3 પછી 5 1 2 3 4 પછી 5 1 2 3 પછી 4 ધારો કે 5 આ ટાઈપનું તો આ સ્કેલ અહીંયા ફિક્સ રહેશે બરાબર ધારો કે શરૂઆતની અંદર ટૂંકમાં દર્શક અહીંયા હતો આમાં ક્યાંક ને પછી દર્શક આવે છે ધારો કે અહીંયા આમાં ક્યાંક સમજજો બરાબર શરૂઆતની અંદર દર્શક હતો અહીંયા ને પછી દર્શક આવે છે અહીંયા તમે એટલી લંબાઈ માપી લીધી છે પણ જો તાપમાન કંઈક અલગ હશે તો આ લંબાઈનું માપન ખરેખર થોડુંક વધુ થઈ જશે જે સાચી એટલી હોય ને બદલે થોડુંક વધુ લંબાઈ મપાય છે
દીવાલ સાથે કનેક્ટેડ હોય તો પણ આપણે તાર સાથે કનેક્ટેડ છે એનાથી શું થશે આ તારની લંબાઈ વધી તો આ તારની પણ લંબાઈ વધી જશે એટલી જ એટલે જે માપન તો એટલું જ તે માપ છે આની પણ લંબાઈ વધીને એટલી થઈ જશે આ જે વચ્ચે આંકડા છે ધારો કે વચ્ચે આઠ આંકડા છે તો આ તારની પણ લંબાઈ વધીને આઠ આંકડા થઈ ગયા હશે સમજાય એટલા માટે એરર દૂર કરવા માટે આપણે બે તાર યુઝ કરીએ છીએ એક તાર વાપરો તો એક જ તારની લંબાઈ વધે બે તાર વાપરો તો બંનેની લંબાઈ વધે એટલે કે લંબાઈમાં થતો ફેરફાર બંને માટે સેમ રહે એટલા માટે એ ત્રુટી ન આવે વધુ બીજે કંઈ માથાકૂટ કરવાની જરૂર છે નહીં ખાલી બસ એટલું યાદ રાખો આ મેથડ પ્રાયોગિક મેથડથી યંગ મોડ્યુલસ આપણે શોધી શકશું નીચે દળ લટકાવેલું છે એટલે કે એમજી જે લંબાઈ છે એટલે કે તારની લંબાઈ પાઈ આર સ્ક્વેર એટલે કે જે તારની ત્રિજ્યા ડેલ્ટા એટલે કે લંબાઈમાં થતો વધારો બસ ધેટ્સ ઇટ ક્યાંય બીજે કરવાનું આવશે નહીં આ સૂત્ર પણ યાદ રાખવાની જરૂર છે ને આ કંઈ ગોખાય નહીં ગોખે ભેગું થાય નહીં ખાલી બસ આ એક વસ્તુ યાદ રાખવાની યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળના છેદમાં વિકૃતિ એક સ્ટેપ યાદ રાખવાના હોય નહીં ખાલી જાણકારી માટેની વસ્તુ છે એક પણ ટાઈપની એક્ઝામ માટે આ ક્વેશ્ચન આ એમપી નથી તમારી સ્કૂલની એક્ઝામમાં પણ આવું નહીં પૂછાય કે જેડબલ્યુ નીટમાં પણ આવું ક્યાંય પૂછાવાનું છે નહીં એક વખત બધી જ વસ્તુ વાંચી લેજો સિમ્પલ સિમ્પલ વસ્તુ છે જો ધ્યાન આપજો ટેક્સ્ટબુકમાં ખાલી સમજવા માટે તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવાની પ્રાયોગિક ગોઠવણી આકૃતિમાં છે તમને ખબર જ છે તેમાં સ્થિર દ્રઢ આધારની પરથી એક સમાન લંબાઈ ને સમાન ત્રિજ્યાવાળા બે સુરેખ તારને પાસ પાસે લટકાવીએ તાર એને સંદર્ભ તાર મિલીમીટર માપ ક્રમ તમને મુખ્ય સ્કેલમાં હોય છે મિલીમીટરના ક્રમનો વજન મૂકવા માટે નીચે પલ્લુ હોય વજન એટલા માટે મૂકેલા તાર સીધો રહે બરાબર જો નીચે પલ્લુ હોય છે નિયમિત આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર બી પરીક્ષણ તાર પર પણ પલ્લુ છે જેમાં જાણીતા વજનિયા મૂકી શકાય બે કિલો ત્રણ કિલો ચાર કિલો એવું મૂકી શકાય અલગ અલગ પરીક્ષણ તાર બીના છેડે દર્શક હોય છે અને તે વર્નિયર માપક્રમ સાથે જોડેલ છે એટલે કે તાર એ સાથે મુખ્ય માપક્રમ કેપિટલ એમ પણ જોડેલ છે પલ્લામાં મૂકેલા વજનિયા અધો દિશામાં વજન બળ લગાડશે અને પરીક્ષણ તાર છે તે તણાવ પ્રતિબળની અસર હેઠળ ખેંચાશે અને વર્નિયરની ગોઠવણી દ્વારા પરીક્ષણ તારની લંબાઈમાં થતો ફેરફાર તમે માપી શકવાના છો ભાઈ કેટલો વધારો થયો ત્યાં દર્શક કેટલું નીચે ગયું એના ઉપરથી આપણે ખબર પડી જાય ઓરડાના તાપમાનને થતા ફેરફારની લંબાઈનો ભરપાઈ કરવા માટે સંદર્ભ તારનો ઉપયોગ થાય જો સંદર્ભ તારને બદલે દિવાલ રાખો તો થોડીક એવી એરર આવે બચ્ચા પાલટી એને દૂર કરવા માટે બંને તાર વાપરી આ કારણે પરીક્ષણ તારની લંબાઈના થતો જે ફેરફાર હશે એકબીજાના ભરપાઈ કરનાખશે એકબીજાની અસરને શું કરશે કેન્સલ તાપમાનની આવી અસર આપણે ડિટેલમાં 11મા ચેપ્ટરમાં આવશે અહીંયા ખાલી ઉપર છેલ્લી માહિતી યાદ રાખો બસ બીજું કાંઈ નહીં અલગ અલગ પરીક્ષણ તાર અને સંદર્ભ તારને સીધા રાખવા માટે અહીંયા બંનેમાં પ્રારંભમાં નાનો નાનો બોજ રાખવા માટે જેથી બંને તાર સીધા રહે વાંકાચૂકા રહે નહીં હવે પરીક્ષણ તારને તણાવ પ્રતિબળની અસર હેઠળ લાવવા તેનામાં બ્રોજ ક્રમશઃ વધારો કરીએ નીચે તરફ નીચે વધારે ને વધારે જો આપણે વજન લટકાવતા જઈએ એટલે કે તણાવ બળ વધે ધારો કે પરીક્ષણ તારની ત્રિજ્યા અને લંબાઈ અનુક્રમે આર અને એલ છે આડછેદનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છે એમ જેટલું દળ હોય તો નીચે તરફ લાગતું બળ એમ જી હોય તો યંગ મોડ્યુલસનું સમીકરણ થઈ ગયું છે આ એ બધા સ્ટેપ અહીંયા બોર્ડ ઉપર છે એ સ્ટેપ ત્યાં તમારે લખવો હોય તો સાઈડમાં વ્યવસ્થિત રીતે તમે ત્યાં લખી શકવાના છો ઓકે ચલો બધી જ વસ્તુ ચમકી ગઈ હોય તો નીચે લાઈક બટન આપેલું હશે એના ઉપર પ્રેસ કરી નવા લેક્ચર માટે તૈયાર થઈ જાઓ આ લેક્ચર ખાલી સમજણ માટે જ છે કાંઈ પણ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ બસ એટલું યાદ રાખો થેન્ક યુ બચ્ચા પાલટી થેન્ક યુ સો મચ